નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બે પ્રજ્ઞા વિષય ગુજરાતી એની સ્વ અધ્યયન એકમ નવ ની સમજૂતી મેળવીશું તો મારી સાથે તમે પણ તમારું સ્વ અધ્યયન પુસ્તક લઈ લ્યો અને સમજૂતી મેળવતા જાઓ અને લેખન કરતા જાઓ ચાલો આપણે શીખીએ બાળ દોસ્તો આ પ્રથમ પ્રવૃત્તિની અંદર ચિત્ર જોઈને આપણે શબ્દનો જે ખૂટતો મૂળાક્ષર છે એમાં લખવાનો છે પહેલા ચિત્ર જોવાનું છે ત્યારબાદ ખૂટતો મૂળાક્ષર તેમાં લખવાનો છે ચાલો આપણે ચિત્ર જોઈને મૂળાક્ષરનું લેખન કરીએ જો જે પેલું ચિત્ર છે તમને શેનું દેખાય છે હમ આ પેલું ચિત્ર છે એ પિચકારી છે તો એમાં કા મૂળાક્ષર ઘટે છે એટલે આપણે પિચકારીમાં કા લખશું પછી બીજું ચિત્ર છે કેરીનું છે આપણે એમાં રી લખીશું ત્યાર પછી ત્રીજું ચિત્ર કાતરનું છે એમાં ર આવશે આગળ જોઈએ આપણે આગળનું ચિત્ર છે એ કારેલાનું છે એમાં રે આવશે હવે આગળ જોઈએ તો આગળનું ચિત્ર છે એ રેલગાડીનું છે તો રેલગાડીમાં શું ઘટે છે લ ઘટે છે એટલે કે એમાં આપણે લ મૂળાક્ષર લખીશું આગળનું એના પછીનું ચિત્ર છે એ મોગરાનું છે તો એમાં કેવો મૂળાક્ષર ઘટશે ગ તો સરસ આપણે એ જગ્યામાં ગ લખીશું ત્યાર પછીનું ચિત્ર તો તમને ખબર જ છે કુતરા ભાઈ છે તો શું ઘટશે એમાં ત આપણે એમાં ત લખીશું ત્યાર પછીનું ચિત્ર ખુરશીનું છે છે તો તો આપણે એમાં એમાં ર લખીશું એના પછી આંખો ખ ઘટે છે એટલે ખ લખીશું અને છેલ્લું ચિત્ર જો છે શેનું છે આપડી નિશાળ છે તો એમાં આપણે સા લખીશું તો આવી રીતે તમારે ખૂટતા મૂળાક્ષરો તેમાં પૂરી લેવાના છે આગળની પ્રવૃત્તિ જોઈએ જેની અંદર આપણે શબ્દોનું વાંચન અને લેખન કરવાનું છે ચાલો આપણે તે લેખન કરીએ ધજા લખેલું છે તો આપણે અહીંયા જગ્યા આપેલી છે એમાં ધજા લખશું ફરકડી આપેલી છે તો ફરકડી લખશું મરચું આપેલું છે તો મરચું ઘડવૈયા ગરગડી એ રીતે જેટલા શબ્દો આપેલા છે એ બધા જ નું આપણે લેખન કરવાનું છે કિનારો વહાણ વરસાદ ગુજરાતી આ દરેક લેખન કરવાનું છે અને તમારે વાંચવાનું છે હવે આપણે આગળની પ્રવૃત્તિ જોઈએ આગળની પ્રવૃત્તિ જોઈએ જેની અંદર આપણે શબ્દોનું વાંચન અને લેખન કરવાનું છે ચાલો આપણે તે લેખન કરીએ ધજા લખેલું છે તો આપણે અહીંયા જગ્યા આપેલી છે એમાં ધજા લખશું ફરકડી આપેલી છે તો ફરકડી લખશું મરચું આપેલું છે તો મરચું ઘડવૈયા બીજો શબ્દ અહીં બનશે મદારી તો આપણે મદારીનું લેખન કરીશું ત્યાર પછી બાજરી તો સામેની બાજુ આપણે લખશું બાજરી ત્યાર પછી બનશે દાંત લેખન કરીશું સાથે સાથે ત્યાર પછી વાટકો ત્યાર પછી વાંદરા હાથ અને પેટ આ સિવાયના ઘણા શબ્દો એમાં બને છે તમારે બીજા પણ શોધીને લખવાના છે આગળની પ્રવૃત્તિ આપણે જોઈએ આગળની પ્રવૃત્તિમાં ક ને કાનાની માત્રા અને ક ને રશ્વ ઈ માત્રા લગાડેલી છે એવી જ રીતે આપણે પણ બીજા મૂળાક્ષરોને કાનાની માત્રા અને રશ્વ ઈ માત્રા લગાડવાની છે અને લેખન કરવાનું છે ચાલો તે લેખન કરીએ અહીં હ ને કાનાની માત્રા લાગતા હું હા બનશે અને રસોઈ લાગતા હી બનશે એવી જ રીતે સનું સા થશે અને સી થશે અને તી થશે અને પનું થશે અને પી થશે હવે સામેની બાજુ જે શબ્દ આપેલા છે એનું જોઈ જોઈને આપણે લેખન કરવાનું છે વાદળ ત્યાર પછી કિરણ ટપાલ દરિયો અને મહિનો તો આ રીતે તમારે બધા જ શબ્દોનું લેખન કરી લેવાનું છે અનુલેખન કરવાનું છે આગળની પ્રવૃત્તિમાં ચિત્ર જોઈ અને ચિત્રને તેના નામ સાથે જોડવાનું છે જો અહીં શંખ આપેલો છે અને શંખ લખેલું છે તો શંખના ચિત્રને શંખ સાથે જોડેલું છે એવી જ રીતે આપણે બીજા ચિત્રને જોડવાનું છે તો પગરખા છે એને પગરખા લખેલા શબ્દ સાથે જોડીશું ત્યાર પછી માટલું છે એના પછી આ કુઓ છે અને છેલ્લે શું વધશે મરચું તો આને કહેવાશે મરચું આવી રીતે તમારે જોડી લેવાના છે આગળ જોઈએ આગળની પ્રવૃત્તિમાં ચિત્ર જોઈ અને તેનું નામ લખવાનું છે જો અહીંયા અજગર આપેલું છે તો એનું નામ લખેલું છે એવી રીતના ચિત્ર જોઈને આપણે નામ લખવાનું છે તો વિચારો હે તે બારીનું ચિત્ર છે તો અહીં લખશું આપણે બારી ત્યાર પછી છે કેળાનું ચિત્ર છે તો અહીંયા લખશું કેળું એના પછી છે પાનનું ચિત્ર છે તો આપણે લખશું પાંદડું અને છેલ્લું છે પતંગિયાનું ચિત્ર છે તો આ રીતે આપણે ચિત્ર જોઈ અને લેખન કરવાનું છે આગળની પ્રવૃત્તિ આપણે જોઈએ જેમાં તમારે શબ્દોનું અનુલેખન કરવાનું છે અહીં કા ઉપરથી કાજલ સ ઉપરથી શંકર જી ઉપરથી જીરુ રે ઉપરથી રેતી દા ઉપરથી દાન અને વી ઉપરથી વિશાલ શબ્દ બનાવેલો છે તમે અન્ય શબ્દ પણ વિચારી શકો પરંતુ અહીંયા અનુલેખન કરવાનું હોવાથી તમારે જોઈ જોઈને શબ્દોનું લેખન કરવાનું છે ચાલો લખીએ આપણે કાજલ શંકર જીરુ રેતી ત્યાર પછી દાન અને વિશાલ તો આ રીતે તમારે દરેક ખાનામાં શબ્દોનું અનુલેખન કરી લેવાનું છે હવે આગળની પ્રવૃત્તિમાં આપણે ચિત્રમાં રંગ પૂરવાનો છે ચાલો તમારો મનપસંદ રંગ હાથમાં લઈ લ્યો અને આ ચિત્રમાં પૂરવા લાગી જાઓ મિત્રો તમે ચેનલને હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ફરી મળીશું એકમ દસ ની સમજૂતી સાથે ત્યાં સુધી રાહ જોશો આભાર